नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। ज्ञान विहार विद्यालय में आपनु हार्दिक स्वागत है। चलो धोरण एक कलरव गुजराती स्वाध्याय पोथी आपणे जोईए। पाना नंबर 77 पर, पाना नंबर 77 पर शुं छे आपणे जोईए तो कि टपका जोड़ो अने लखो, टपका जोड़ी अने आपणे लखवानुं छे। चलो हूँ तमने लखाऊ ई रीतना, तमारे नीचेनी लाइन आखी लखवानी छे। हूँ तमने एक बे अक्षर घूटी अने लखावीश। चलो पेला शुं छे, ढ छे, शुं छे ढ। आ रीते तमारे टपका जोड़ी अने लखवानुं छे, टपका जोड़तुं जावानुं छे अने लखतुं जावानुं छे। ढ अहींयाथी आपणे चालू करीए, ओके, अहींया ढ। આવી રીતના તમારે ટપકા જોડવાના છે અને નીચે આપણે અક્ષર લખવાનો છે। ચલો અહીંયાથી આપણે જોઈએ તો ઢ, અહીંયા પણ ઢ, અહીંયા પણ ઢ, અને અહીંયા તમને ડોટ કરેલા જ છે એના ઉપર જ તમારે લખવાનું છે, બરોબર। ત્યારબાદ આપણે હવે નીચે જોઈએ તો લખીએ ઢ, અહીંયાથી આપણે ચાલુ કરીશું અને ઢ આપણે લખીશું। આ રીતે સરસથી તમારે તમારી સાથે પોથીમાં ઢ કરવાનો છે। ચલો આ રીતે તમારે લખવાનું છે। ત્યારબાદ ઠ જોઈએ આપણે, પહેલા ઘૂંટીશું ત્યારબાદ નીચે આપણે લખીશું ઠ, આ રીતે સરસથી તમારે આખી લાઈન ઘૂંટવાની છે ત્યારબાદ લખવાનું છે। બરોબર, હવે આપણે લખીશું અહીંયા ઠ, ચલો આ રીતે તમારે લખવાનું છે। હવે આવ્યો શ, મીંડાવાળો શ છે, પહેલાં આપણે ઘૂંટીશું સરસથી। તમારે પણ તમારી બુકમાં પેન્સિલ રબર લઈને જ બેસવાનું અને જોઈ જોઈ વિડીયો અને ઘૂંટતું જવાનું છે। ચલો થઈ ગયું સો પૂરા, હવે આપણે નીચેની લાઈનમાં લખીશું। સમીંડાવાળો સ છે એ આપણે હવે લખવાનો છે। આ રીતે સરસથી તમારે તમારી બુકમાં ચલો ત્યારબાદ આવ્યો થ, પેલા ખૂટી લેવાનું ડોટ કરેલા જ છે, સરસથી ટપકાની માથે માથે જ ખૂટવાનું છે। ચલો સરસથી હવે નીચે આપણે થ લખીશું।
चलो आ रीते त्यारबाद हवे आव्यो क। અહીંયા આપણે લખીશું ક, સરસ થી પાના નંબર 77 ઉપર થઈ ગયું, ત્યારબાદ આપણે પાના નંબર 78 ઉપર જોઈએ। ચલો પાના નંબર 78 ઉપર શું છે તો કે ઢો, પેલા ખૂટવાનું ત્યારબાદ લખવાનું। ચલો અહીં આપણે લખીશું આ રીતના ઠ। અગાઉ આપણે લખ્યું અહીંયા બે બે લાઈન આપી છે, એક એક લાઈન હું તમને લખી દઉં છું, એક એક લાઈન તમારે તમારી રીતે લખવાની છે, હું તમને એક એક લાઈનમાં લખી દઈશ। ચલો અહીંયા ઠ એક લાઈન મેં તમને કરી દીધી છે, આ લાઈન તમારે લખવાની છે તમારી સ્વાધ્યાય પોથીમાં। ચલો આ રીતે તમારે અહીંયા પણ લાઈન પૂરી કરવાની છે। હવે શો આવ્યો, એક લાઈન હું તમને લખી દઈશ, શ મીંડાવાળો, અગાઉ આપણે લખ્યું ને આગલા પેજમાં એ રીતનું જ છે, શ મીંડાવાળો। ચલો એક લાઈન લખી દઉં છું, બીજી લાઈન તમારે તમારે બે લાઈન લખવાની। ચલો આ લાઈન તમારે લખવાની રહેશે। ચલો ત્યારબાદ શું છે થ, થ આ રીતે તમારે સરસ થી લખવાનું રહેશે, તમારે આખી લાઈન લખવાની રહેશે। બરોબર, આ રીતે તમારે થ લખવાની રહેશે, એક લાઈન મેં તમને લખી દઉં છું, બીજી લાઈન તમારે લખવાની રહેશે। ચલો અહીંયાથી આપણે ચાલુ કરીશું થ, થ બોલી બોલીને તમારે લખવાનું છે થ, થ ને થ। ચલો આ રીતે આપણે નીચેની લાઈન તમારે લખવાની છે। ચલો પાના નંબર 77 અને 78 ઉપર આપણે જોયું, હવે પાના નંબર 79 ઉપર આપણે જોઈએ। ચલો શું આપ્યું છે તમને ઉપર, સાચો શબ્દ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો। અગાઉ આપણે જોયું પાઠ્યપુસ્તકમાં એ રીતના આમાં સાચો શબ્દ લાગે એના ઉપર તમારે ખાલી જગ્યા પૂરવાની છે। ચલો જતીન એના ખાલી જગ્યા સાથે ફરવા ગયો હતો, દાદા સાથે કે મામા સાથે, તો અગાઉ આપણે વળવાઈનો પાઠ જોયો ને, અગાઉ પાઠ્યપુસ્તકમાં આપણે વળવાઈનો પાઠ જોયો, તેમાં તમને આપેલું હતું જતીન એના દાદા સાથે ફરવા ગયો, તો અહીંયા આપણે લખીશું કોની સાથે ફરવા ગયો, દાદા સાથે, દા દા, અહીંયા આપણે લીટો કરીશું, જતીન તેના દાદા સાથે ફરવા ગયો। ત્યારબાદ આપણે જોઈએ ટેટાનો રંગ ખાલી જગ્યા હોય લાલ હોય કે પીળો, વળવાના ટેટાનો રંગ કેવો હોય કે ટેટાનો રંગ કેવો હોય લાલ,
અહીં આપણે લખીએ ટેટાનો રંગ લાલ હોય. ત્યારબાદ જોઈએ વડ દાદાનું ફળ ખાલી જગ્યા છે ટેટા કે ટમેટા, શું છે એનું ફળ? તો કે ટેટા છે. એમાં કાંઈ ટેટા આવે, એમાં ટમેટા આવે નહીં. એટલે અહીં આપણે લખીશું ટેટા. ત્યારબાદ જોઈએ વડલાની ડાળ ઉપર ખાલી જગ્યા બેઠો હતો, મોર બેઠો હતો કે વાંદરો બેઠો હતો? વડવાઈ ઉપર કોણ બેઠું હતું? તો કે વાંદરો બેઠો હતો. અહીં આપણે લખીશું વાંદરો. ત્યારબાદ જોઈએ ગામના પાદરે ખાલી જગ્યાનું ઝાડ હતું, કેસોડાનું હતું કે આંબાનું હતું? તો આપણે અગાઉ પાઠમાં જોઈ ગયા શેનું ઝાડ હતું. પાઠમાં તમને આવ્યું હતું કેસોડાનું ઝાડ હતું ને. આપણે અહીંયા લખશું કેસોડાનું. કે સુડા શેનું ઝાડ હતું? કેસેડોનો ઝાડ હતું, બરોબર. ત્યારબાદ આપણે જોઈએ વડના મૂળને ખાલી જગ્યા કહેવાય, શું કહેવાય? દાળખી કહેવાય કે વડવાઈ કહેવાય? વડના મૂળને વડવાઈ કહેવાય. અહીંયા આપણે લખીશું વડના મૂળને શું કહેવાય? વડવાઈ. ચલો આ રીતે આપણે ખાલી જગ્યા પૂરી. હવે આપણે જોઈએ શું છે. હવે નીચેના ખરા વાક્યો સામે રાઈટની નિશાની અને ખોટા વાક્યો સામે ચોકડીની નિશાની કરો. તો આપણે જોઈએ જતીન મામા સાથે ફરવા ગયો, સાચું છે કે ખોટું છે? જતીન કોની સાથે ફરવા ગયો હતો? એના દાદા સાથે ફરવા ગયો હતો. એટલે અહીંયા આપણે લખીશું ખોટું. ત્યારબાદ જોઈએ ગામના પાદરે બાવળનું ઝાડ હતું, એ પણ ખોટું. ગામના પાદરે શેનું ઝાડ હતું? આપણે પાઠમાં જોયું કેસુડાનું ઝાડ હતું. ત્યાં પણ આપણે ચોકડી કરીશું. ટેટા લાલ રંગના હોય, એ શું આવશે? સાચું આવશે ખોટું? કે સાચું. ટેટા કેવા રંગના હોય? તો કે લાલ રંગના હોય. ત્યારબાદ જોઈએ જતીન દાદાના ખભા પર બેઠો, એ પણ સાચું. જતીન કોના ખભા પર બેસીને ગયો હતો ફરવા? દાદાના ખભા પર. ત્યારબાદ જોઈએ વડના પાન નાના હોય, એ ખોટું. વડના પાન કેવા હોય? મોટા હોય. આપણે પાઠમાં જોઈ ગયા. વડના પાન કેવા હોય? મોટા હોય. એટલે આમાં આપ્યું છે નાના હોય, તો એ આવશે ખોટું. ખોટાની નિશાની કરવાની, બરોબર. ત્યારબાદ વડનું થડ ખૂબ જ જાડું હતું, એ સાચું. વડનું થડ કેવું હોય? ખૂબ જ. વડનું થડ કેવું હોય? જાડું હોય. એટલે આપણે શું કરશું ત્યાં? સાચું. ગુલાબ જોઈ જતીન રાજી રાજી થયો, એ પણ ખોટું. ગુલાબ ક્યાંય હતા નહીં. જતીનને હિંચકા ખાવાની મજા પડી, એ સાચું. વડેમાં એ જતીનને હિંચકા ખાવાની ખૂબ જ મજા પડી. ચલો સરસથી આપણે આ રીતના સાચા ખોટા કર્યા. ત્યારબાદ આપણે જોઈએ સરસ મજાની કવિતા છે, વાંચો અને ગાઓ. એમાં કાંઈ કરવાનું નથી, આપણે ખાલી કવિતા બોલવાની છે. ચલો હું બોલું, એ રીતે તમારે પણ બોલવાની છે. નામ છે મારું વડદાદા, મારી ડાળીએ ટેટા સદા. નાનું ફળ ને નાનું બીજ, એમાં સમાયું મારું નીજ. મારી મજાની છે વડવાય, દાંતણ કરે બેનીને ભાઈ. હિંચકા સૌ આવે છે, હિંચવા સૌ આવે છે રોજ, વડવાઈને પણ આવે મોજ. મારી ઉપર પંખીના માળા, સૌના કરતો હું રખવાળા. ઊભો છું હું ગામને પાદર, સૌ કોઈ આપે મને આદર. આ વડદાદાનું ઝાડ છે, એ રીતના એની કવિતામાં આપી છે, એ આપણે વાંચી. આ રીતે તમારે પાના નંબર 77, 78 અને 79 તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરવાની છે. હવે પછીનો વિડીયો આપણે